नमस्कार मित्रों, आज एक नवा टॉपिक साथे आपने पाठा मिली लिया आज के करंट अफेयर्स विद कौशल पटेल सरनांदर। मित्रों आज करंट नो एक पॉइंट नहीं परंतु एक ये मास्टर की जोइए कि जे वारंवार आपने एग्जाम्स के अंदर पूछाती हुआ है। चला दस एक प्रश्नपत्र तो मैं नेट पर जसो तो अंदर 6-7 प्रश्नपत्र अंदर तुमने कॉमन पॉइंट जो मतलब आत्मूल एक्सर जैसे या कभी जितनी पर एग्जाम जे वारंवार क्वेश्चन निकल जाए एम एक शॉर्ट की ना स्वरूप आप लिखी जाए। मित्रों आज डिफेन्स नो पॉइंट आपने जुवाना आजिए, स्पेस साइंस नो पॉइंट जुवाना आजिए अने एनी अंदर मित्रों वारंवार आपने एग्जाम नी अंदर पूछा जे के भाई रॉकेट मिसाइल અને સેટેલાઇટ લોન્ચિંગ મિત્રો આપણે કઈ જગ્યાએથી કરતા હોઈએ છીએ વારંવાર, પછી રોકેટનું કોઈ પણ મોડ્યુલ આગળ મૂકી દે, કોઈ પણ પ્રકારનો સેટેલાઇટ મૂકી દે, કોઈ પણ પ્રકારની મિસાઇલ મૂકી દે, એનો જવાબ તો મિત્રો કોમન છે। મિત્રો આજે આપણે રોકેટ મિસાઇલ સેટેલાઇટ અને પરમાણુ પરીક્ષણ કઈ જગ્યાએથી કરીએ છીએ મિત્રો આપણે એ જોવાનું છે। આ ચારના સંદર્ભ મિત્રો આપણે આપણે જોઈશું કે આ ચાર કયા રાજ્યની અંદરથી જાય છે। क्लियर, एना पछी आवशे मित्रों के आ चार जैसे कई जगह पर जाए छे अने चार ना सेंटर नु नाम शू छे मित्रों आपणे ए लखीशुं। तो आज आपणे भारत नी अंदर रॉकेट प्रक्षेपित कई जगह थाय छे, सेटेलाइट लॉन्चिंग कई जगह थाय छे, मिसाइल ना परीक्षण कई जगह थी करीए छीए अने परमाणु परीक्षण कई जगह थी करता हता मित्रों जोईशुं। मित्रों त्रण वस्तु ए छे के जे अवकाश थी अंदर जशे। અહીંયા છે પરમાણુ પરીક્ષણ। મિત્રો પરમાણુ પરીક્ષણ આપણે કરતા હતી 1974 ની સાલની અંદર ઇન્દિરા ગાંધીના સમયની અંદર પહેલું પરમાણુ પરીક્ષણ કર્યું અને એના પછી 11 મે અને 13 મે 1998 ના રોજ મિત્રો આપણે બીજું પરીક્ષણ કર્યું। 1999 થી પરમાણુ પરીક્ષણ ભારત કરતું નથી। તો મિત્રો કઈ જગ્યાએથી પરમાણુ પરીક્ષણ આપણે કરતા હતા? તો રાજ્ય આપણે યાદ રાખવાનું છે, રાજ્ય છે રાજસ્થાન અને રાજસ્થાનની અંદર જિલ્લો યાદ રાખવાનો છે, જિલ્લો છે જેસલમેર। અને જેસલમેર જિલ્લો જે છે એની કઈ જગ્યાએથી? તો જગ્યા છે મિત્રો પોખરણ। એ સિમ્પલ વસ્તુ, પોખરણ શેની માપે હોય? તો મિત્રો પોખરણ આવશે પરમાણુ પરીક્ષણ। ઓકે, તો પરમાણુ પરીક્ષણ આપણે કઈ જગ્યાએ પરમાણુ પરીક્ષણ આવે એટલે પોખરણ જોવાય, રાજસ્થાનના જેસલમેરના પોખરણ ખાતે। હવે મિત્રો આ ત્રણ વસ્તુ છે, રોકેટ મિસાઇલ અને સેટેલાઇટ, આ ત્રણ માટે મિત્રો આપણે ત્રણ રાજ્યોની જરૂર છે। હવે મિત્રો પેપર સેટર જે છે, પેપર સેટર જે છે એના મગજની અંદર તમને ચાર ઓપ્શન આપવાના છે અને ચાર ઓપ્શન્સ ની અંદર મિત્રો એના મગજની અંદર 29 રાજ્યો બનતા હશે, કારણ કે ભારતના રાજ્યો કેટલા છે? 29। મિત્રો 29 માંથી કોઈ પણ ચાર જવાબ સેટ કરશે કે ભારત મિસાઇલ પરીક્ષણ કયા રાજ્યમાંથી કરે, તો મિત્રો ચાર જવાબ મૂકે એમાં એક સાચો જવાબ હોય પણ એના મગજની અંદર 29 ઓપ્શન ચાલતા હશે। મિત્રો 29 માંથી શોર્ટ લિસ્ટ કેવી રીતે કરવા આપણે એ જોવાનું છે। અહીંયા જુઓ મિત્રો 29 રાજ્યો જે છે, આ 29 રાજ્યોની અંદરથી દરિયા કિનારો ધરાવતા હોય એવા ભારતના 9 રાજ્યો છે। કેટલા રાજ્યો છે? 9 રાજ્યો છે, એટલે કંઈક નકશાની અંદર ફિગર કંઈક આ પ્રકારે થાય। હવે મિત્રો એક વસ્તુ યાદ રાખો, આપણે મિસાઇલ લોન્ચિંગ કરી રહ્યા છીએ, સેટેલાઇટ લોન્ચિંગ કરી રહ્યા છીએ, રોકેટ પરીક્ષણ કરી રહ્યા છીએ। મિત્રો એક વસ્તુ આપણે યાદ રાખવાની છે, અહીંયા આપણે મિસાઇલ રોકેટ સેટેલાઇટ લોન્ચિંગ કરી રહ્યા છીએ, આ મિસાઇલ જે છે એ મધ્યપ્રદેશમાંથી લોન્ચ કરાય નહીં, વળતી પાછી આ ઇટ્સ રેસ્ટ। ઓકે, તો મિત્રો આપણે હવે 29 માંથી દરિયા કિનારો ધરાવતા હોય એવા જ રાજ્યો વિચારવાના છે। તમને મિત્રો ખબર છે કે સૌથી લાંબો દરિયા કિનારો કોનો છે? તો ગુજરાત છે બીજા નંબર ઉપર। હવે મિત્રો એ દરિયા કિનારો આવશે આંધ્રપ્રદેશ। તો મિત્રો એક વસ્તુ ક્લિયર છે કે હવે 29 માંથી માત્ર આપણે 9 રાજ્યો વિચારવાના છે અને એમાંથી ત્રણ જવાબ જોવાના છે। આપણે પણ બુદ્ધિશાળી છીએ અને આપણને ખબર પડે, ગુજરાતી પણ બુદ્ધિશાળી હોય મિત્રો કે ભાઈ ગમે તે હોય, ભલે સૌથી લાંબો દરિયા કિનારો, સૌથી લાંબો દરિયા કિનારો આપણો ભલે આપણી પાસે રહ્યો પણ આ ધંધો આપણે કરાય। ક્લિયર? ઓકે, તો મિત્રો અહીંયા આવે ગુજરાત પણ આવશે નહીં, એટલે 8માંથી મિત્રો આપણે 3 રાજ્યો જોવાના છે। તો રોકેટ મિસાઇલ ને સેટેલાઇટ, એટલે હું તમને એ કહેવા માંગુ છું કે આ 3 રાજ્યો જે જવાબ આપણે જોવાના છે એની અંદર એ રાજસ્થાન નહીં આવે, પંજાબ નહીં આવે, હરિયાણા નહીં આવે, જમ્મુ કાશ્મીર નો આવે, હિમાચલ પ્રદેશ નહીં આવે, ઉત્તરપ્રદેશ નહીં આવે, ઉત્તરાખંડ નહીં આવે, આસામ નહીં આવે, 7 સિસ્ટર્સ નહીં આવે, ઉત્તરપ્રદેશ નહીં આવે, મધ્યપ્રદેશ નહીં આવે, છત્તીસગઢ નહીં આવે, તેલંગાણા નહીં આવે, એના સિવાયના જે મિત્રો જે 8 રાજ્યો જે બચ્યા છે એમાંથી જ આપણે જવાબ જોવાના છે। મિત્રો આની શોર્ટકટ કી આપણે જો મિત્રો રોકેટ
અહીંયા લખ્યું છે મિસાઇલ અને અહીંયા લખ્યું છે સેટેલાઇટ. મિત્રો ત્રણેયની વાત કરીએ તો પહેલો અવકાશ ક્ષેત્રની અંદર જો આપણે પરીક્ષણ કર્યું હોય તો મિત્રો રોકેટ હતું, એ રોકેટનું નામ હતું નાઇક અપાચે અને વિક્રમ સારાભાઈના નેતૃત્વની અંદર મિત્રો આપણે પહેલું રોકેટ લોન્ચ કર્યું અને અમેરિકાના સહયોગથી બનાવ્યું હતું. મિત્રો નામ હતું નાઇક અપાચે, પ્રકાર હતો સાઉન્ડિંગ રોકેટ, તારીખ હતી 21 નવેમ્બર 1963, જગ્યા હતી કેરળના થુંબા ખાતે આવેલું થુંબા ઇક્વિટોરિયલ રોકેટ લોન્ચિંગ સ્ટેશન. મિત્રો હું તમને ઇન્સોર્ટ એજ કહેવા માંગુ છું કે રોકેટ આઈટમ આ ત્રણેયની અંદર જે પહેલું જે અવકાશની અંદર જીતું મિત્રો એ રોકેટ હતું. કોના નેતૃત્વની અંદર? વિક્રમ સારાભાઈ. તો મિત્રો પહેલું શું આવે? પહેલું રોકેટ આવશે અને અહીંયા સીધું જ આપણે સેન્ટરમાં લખી દેવાનું છે. સેન્ટરમાં આવશે મિત્રો વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. શું આવશે ભાઈ? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. સીધી વસ્તુ થઈ ગઈ. વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર શેની માટે? રોકેટ લોન્ચ કઈ જગ્યાએથી મિત્રો? રાજ્ય હોય કેરળ અને જગ્યા કઈ હોય? થુંબા. તો થુંબા શેની માટે જાણીતું? જોવાથી રોકેટ લોન્ચિંગ મળે અને થુંબા ખાતે આવેલું વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. મિત્રો કેરળથી આપણે રોકેટ લોન્ચિંગ કરીએ છીએ. મિત્રો કોઈ પણ પ્રકારનું રોકેટ પુલાક્સ આવી જાય પણ એ રોકેટ આ જગ્યા મૂકી બીજી કોઈ જગ્યાએથી જશે નહીં. રોકેટ પરીક્ષણ ક્યાં સેન્ટર સરીક્ષણ હોય? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર કઈ જગ્યાએથી? કેરળના થુંબા ખાતે. પહેલી વસ્તુ આપણને પડી ગઈ કે રોકેટ કેરળના થુંબા ખાતેના વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે થી જશે. હવે અહીંયા મિસાઇલ લખી, સિમ્પલ વસ્તુ તમને ખ્યાલ જ છે કે મિસાઇલ ક્યોથી લોન્ચ થાય? તો મિસાઇલ મેન તરીકે કોનો લખી આપણા મગજમાં સીધું જ થાય કે મિસાઇલ મેન આવશે એપીજે અબ્દુલ કલામ. જો અહીંયા મિસાઇલ હું મિત્રો અહીંયા સીધું જ લખી દઉં છું કે જ્યાં મિસાઇલ લખ્યું છે મેં એની સામે હું અહીંયા સીધું લખી દઉં છું કે એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેન તરીકે મિત્રો આપણે કોને ઓળખીએ? તો કે એપીજે અબ્દુલ કલામ. સીધો ને જવાબ થઈ ગયો, સેન્ટરનું નામ થઈ ગયું એપીજે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ. શું આવશે મિત્રો? એપીજે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ. એક ઓડિશાના બાલાસોર ના અંદર એક ટાપુ આવેલો છે. એપીજે અબ્દુલ કલામ ના મૃત્યુ બાદ આગળ નામ લાગે છે એપીજે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ, બાકી એનું જૂનું નામ હતું બિલર આઈલેન્ડ. તો મિત્રો અહીંયા જુઓ મિસાઇલ ક્યાંથી લોન્ચ કરીશું? તો રાજ્ય છે ઓડિશા અને ઓડિશાની ખાતે આવેલું છે ચાંદીપુર અને ચાંદીપુર ની અંદર મિત્રો બાલાસોર ખાતે જે દ્વીપ આવેલો છે એ જગ્યાએ આવેલા એપીજે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ ખાતે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ કઈ જગ્યા? તો ઓડિશાના ચાંદીપુર ડિસ્ટ્રિક્ટના બાલાસોર ખાતે આવેલા એપીજે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ ખાતે તમામ મિસાઇલના પરીક્ષણો કરીએ છીએ. મિત્રો સેટેલાઇટ આપણે યાદ રાખવાનું છે. રાજ્ય છે આંધ્રપ્રદેશ. કયું રાજ્ય મિત્રો? આંધ્રપ્રદેશ. અને આંધ્રપ્રદેશની અંદર આપણે જોવાની છે જગ્યા કઈ છે? શ્રીહરિકોટા. સિમ્પલ થઈ ગયો. શ્રીહરિકોટા શેની માટે જાણીતું હોય? સેટેલાઇટ લોન્ચિંગ માટે જાણીતું હોય. અને આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે આવેલા સતીશ ધવન સ્પેસ સેન્ટર એટલે કે SDSC અને અહીંયા આવશે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતેથી મિત્રો રોકેટ જાય. સિમ્પલ વસ્તુ યાદ રાખો, રોકેટ મિસાઇલ સેટેલાઇટ. રોકેટ પહેલો એટલે પહેલો વ્યક્તિ કોણ? વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર. આપણે યાદ રાખવા છે અવકાશના પિતા પણ વિક્રમ સારાભાઈ તરીકે આપણે ઓળખીએ છીએ. રોકેટ જાય કેરળના થુંબા ખાતે. મિસાઇલ સીધું થઈ ગયો એપીજે અબ્દુલ કલામ બિલર આઈલેન્ડ. ક્યો આવેલો? તો ઓડિશાના ચાંદીપુરના બાલાસોર સ્થિત ખાતે આવેલો છે. મિત્રો સેટેલાઇટ પરમાણુ પરીક્ષણ કરતું હતું તો રાજસ્થાનના જેસલમેરના પોખરણ ખાતે કરતું. મિત્રો કોઈ પણ એક્ઝામ જમાદારની એક્ઝામ પ્રશ્ન પૂછો કે તાજેતરમાં ભારતે જીસેટ 19 ઉપગ્રહ કઈ જગ્યા? હવે જીસેટ 19 ઉપગ્રહ તો ઉપગ્રહ કઈ જગ્યા હોય? એ જગ્યા આવશે હરિકોટા ખાતે આવેલું સતીશ ધવન સ્પેસ. એક શોર્ટકટ કીધી મિત્રો આપણે ત્રણ રાજ્ય સુધી પહોંચ્યા. આ તો આપણને ખ્યાલ છે એના સેન્ટરનું નામ પણ તમને યાદ રહી ગયા અને જગ્યાનું નામ પણ તમને યાદ રહી ગયા. તો એક મહત્વનો ટોપિક મિત્રો દરેક એક્ઝામ્સ ની અંદર વારંવાર મિસાઇલ સેટેલાઇટ રોકિંગ અને પરમાણુ પરીક્ષણના સંદર્ભે એક્ઝામ ની અંદર પૂછાય. પછી કોઈ પણ આગળ મિત્રો મોડ્યુલ
રોકેટ એક વસ્તુ યાદ રાખો રોકેટ એટલે કેરલના થુંબા ખાતે આલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ખાતે થી જાય બીજી કોઈ જગ્યાએથી ભારતમાં જાય રે અને જાય તો એને રોકેટ કહેવાય ક્લિયર મિસાઇલ થી કા જગ્યાએ જાય અને સેટેલાઇટ થી કા જગ્યાએ જશે ओके तो दरेक पक्षे करंट ना टॉपिक है दे तो आगे जे शॉर्टकट क्यों छे एनु पण संपूर्ण एनालिसिस करी तुम्हारा सुधी मित्रों पहुंचाड़तो रहीश मने आशा छे के आ वीडियो आपने गम्यो हशे मारा आगळना वीडियो पण मारी चेनल उपर मैं अपलोड करेला छे तमे हजु पण मारी जो मित्रों चेनल सब्सक्राइब ना करी होय अथवा तो एने शेर लाइक्स वगैरह ना करता होय तो एने शेर करो सब्सक्राइब करो लाइक करो अने खास करीने जे नोटिफिकेशन उपर जे आईबीएल जे छे एनी पर तमे सब्सक्राइब करो अने एने इंस्टॉल करो एनी पर क्लिक मार करो के जेथी करीने मारा आवनारा जे वीडियो जे छे ए तमने मळी शके मित्रों मने आनंद छे के भाई मारी जे शोर्ट टाइम्स नी अंदर आ चेनल ने घणो सारो प्रतिसाद मळी रह्यो छे तमारी कॉमेंट्स पण मळी रही छे अने मने उत्साह जोड़ाई गयो छे के हवे हुं वारंवार तमारी साथे वधु फ्रीक्वन्सी ना अंदर तमारी साथे आवा पॉइंट्स ने जोड़ा प्रयास मारो एकमात्र चेनल नो उद्देश्य छे के मेक्सिमम स्पर्धात्मक परीक्षा तैयारी करता लोगों ने वो केवल इतने मारो नॉलेज उपयोगी साबित कर सको मित्रों मरीश एक नवा वीडियो साथ है एक नवा कॉन्सेप्ट साथ है मरिए एक नवा पॉइंट साथ है करंट नो पॉइंट से काबे था वो पॉइंट से एक आठ दिवस ना फ्रीक्वेंसी ना देख नौ वीडियो मरीश मरिए मित्रों नवा टॉपिक साथ है जय हिंद वंदे मातरम जय